Hello students, today we are going to discuss about unit number 1 nitration. In the last session we have discussed many points of this unit, and today we are going to discuss about the last point of this unit, mixed acid for nitrations. એટલે કે કોઈ પણ નાઇટ્રેશન પ્રોસેસ માટે મિક્સ એસિડ એ ખૂબ જ જરૂરી છે. મિક્સ મિક્સ એસિડ પ્રોસેસિંગ એઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર એની નાઇટ્રેશન યુનિટ. કોઈ પણ નાઇટ્રેશન યુનિટ માટે મિક્સ એસિડ પ્લાન્ટ છે એ બહુ જ જરૂરિયાતનું છે, જેનાથી એની કોસ્ટ એ નક્કી થાય છે. એટલે કે એ નાઇટ્રેશન પ્રોસેસની કોસ્ટ ઘટાડી શકાય છે. સ્પેન્ટ એસિડ છે, વેસ્ટ એસિડ છે, દરેકનું પ્રોસેસ કરી અને જે નાઇટ્રેશનની કોસ્ટ હોય, મતલબ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે એની ઇકોનોમી માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ મિક્સ એસિડ યુનિટ. So today we are going to discuss about that kind of mix acid unit, right? Or mix acid process plant, right? એટલે કે આજે આપણે એવા એક mix acid process plant ની વાત કરવા જઈ રહ્યા છીએ. તો એના માટે in order to comprehend the operations of a complete nitration plant, it is necessary to understand something of the processing of mixed acid normally used. Like કોઈ પણ નાઇટ્રેશન પ્લાન્ટ માટે મિક્સ એસિડ પ્રોસેસિંગ જે પ્રોસેસિંગ ઓફ મિક્સ એસિડ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવી. તેને સમજવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ નાઇટ્રેશન પ્લાન્ટ માટે મિક્સ એસિડ, આપણે અગાઉ વાત કરી અલગ અલગ પ્રકારના મિક્સ એસિડ છે. આપણે અગાઉ નાઇટ્રેટિક એજન્ટ્સના અંદર તમને લોકોને ખ્યાલ છે એ રીતના અલગ અલગ નાઇટ્રેટિક એજન્ટ્સ લીધા હતા, એના અંદર પણ મિક્સર્સ લીધા હતા એસિડ્સના. તો સેમ વે મિક્સ એસિડ જે એના અંદર યુઝ થાય છે એનું પ્રોસેસિંગ એ ખૂબ જ મહત્વનું છે નાઇટ્રેશન પ્રોસેસ માટે, ઇન્ક્લુડિંગ ઇટ્સ પ્રિપરેશન, એડજસ્ટમેન્ટ ઓફ ધ નીડ્સ ઓફ ધ નાઇટ્રેશન, its handling as a spent acid and the disposal of the waste recovered from it. એટલે કે આનું દરેક વસ્તુ તેનું જે છે એ આપણે કહીએ પ્રિપરેશન, મિક્સ એસિડની બનાવટ, એનું એડજસ્ટમેન્ટ, અલગ અલગ નાઇટ્રેશનમાં અલગ અલગ કોન્સન્ટ્રેશનના મિક્સ એસિડની રિક્વાયરમેન્ટ રહેશે. જે અગાઉના લેક્ચરમાં પણ મેં તમને કીધેલું કે દરેક અલગ અલગ નાઇટ્રેશન્સના અંદર અલગ અલગ નાઇટ્રેશન્સ મીન્સ ઇફ યુ વોન્ટ ટુ પ્રિપેર નાઇટ્રોબેન્ઝિન ફ્રોમ બેન્ઝિન દેન દેર ઇઝ ડિફરન્ટ કમ્પોઝિશન. ઇફ યુ વોન્ટ ટુ પ્રિપેર આલ્ફા નાઇટ્રો નેફ્થલિન ફ્રોમ નેફ્થલિન દેન ધ કમ્પોઝિશન ડિફર. એટલે કે પ્રિપરેશન પ્રમાણે મિક્સ એસિડનું કમ્પોઝિશન એ વેરી થશે. અને એ પ્રિપરેશન કેવી રીતે કરવી એનું એક એક્ઝામ્પલ અહીં તમને બતાવવામાં આવશે. બરાબર, અહીં આપણે એક ફિગર લઈશું જે ધ ફ્લો ઓફ ધીસ ફિગર શોઝ ધ ફ્લો ઓફ એસિડ ઇન અ ટિપિકલ એસિડ નાઇટ્રેશન ઓર ટિપિકલ એસિડ ઓપરેશન. જે ફિગર તમને અહીં નેક્સ્ટ ઇમેજમાં બતાવવાની છું એ એક ટિપિકલ એસિડ ઓપરેશનની છે, જેના એક આપણે રિએક્શન લીધી છે, એક આપણે બનાવવાના છીએ. મેઇનલી એ મિક્સ એસિડ છે એ ગ્રીસરાઇલ ડ્રાય નાઇટ્રેટના મેન્યુફેક્ચરિંગના અંદર એ મિક્સ એસિડ યુઝ થતો હોય એ કમ્પોઝિશનનું છે, અને એ તમને નેક્સ્ટ ફિગરમાં બતાવવામાં આવશે. તમારી સ્ક્રીન ઉપર નેક્સ્ટ ફિગર એ આવશે, જે છે મેઇનલી મિક્સ એસિડ છે એ મેન્યુફેક્ચરિંગ ઓફ ગ્રીસરાઇલ ડ્રાય નાઇટ્રેટ મિક્સ એસિડ જે છે એનું પ્રોસેસિંગ એ બતાવ્યું છે. ટિપિકલ એસિડ ઓપરેશન જે છે એ ટિપિકલી ઓર પર્ટિક્યુલરલી યુ કેન સે ફોર ગ્રીસરાઇલ ડ્રાય નાઇટ્રેટ. ઇન ધ નેક્સ્ટ ફિગર યુ કેન સી ધ
whole acid processing flow sheet. Okay students, see it and draw this whole flow sheet diagram into your book, and then you will get more, you will not find any difficulty in understanding. Like pehla tumhe je che e aapko jo flow sheet diagram e tumhari book na andar draw kari lejo, jethi e processing aapko samajhva ma tumne easy rahe barabar. Je mainly apne glycerin trinitrate na manufacturing mate je mix acid use kariye chhe e nu aapko processing e batavu. In the figure you can see the typical acid operation for glycerin trinitrate, right? So we will discuss acid processing. એટલે કે આપણે પર ડાયરેક્ટ ફ્લો શીટ તમે જોયો, હવે આપણે એના દરેક સ્ટેપ્સ લઈશું એસિડ પ્રોસેસિંગ ના, કે કઈ રીતે એસિડ નું કન્સન્ટ્રેશન વધારવામાં આવે છે, કેવી રીતે મિક્સ કરવામાં આવે છે, કઈ કઈ પ્રકારની સ્ટ્રેન્થ વાળા એસિડ્સ છે, ક્યાં કઈ કઈ જગ્યાએ થી ક્યાં ક્યાં પ્લાન્ટ માંથી લેવામાં આવ્યા છે, દરેક વસ્તુનું ડિસ્કશન અહીં આપણે કરીશું. એના અંદર ધ મટીરિયલ એન્ટરિંગ ધ એસિડ પ્રોસેસિંગ આર 65% ઓલિયમ ફ્રોમ અ કોન્ટેક્ટ પ્રોસેસ સલ્ફ્યુરિક પ્લાન્ટ, એટલે કોન્ટેક્ટ પ્રોસેસ સલ્ફ્યુરિક પ્લાન્ટ માંથી 65% ઓલિયમ. ઓલિયમ તમને લોકોને ખ્યાલ છે, ઓલિયમ એટલે કોન્સન્ટ્રેટેડ H2SO4 વિથ એક્સેસ SO3, રાઈટ, સલ્ફર ટ્રાય ઓક્સાઇડ, જેના અંદર SO3 નું વધારે પ્રમાણ હોય એવો કોન્સન્ટ્રેટેડ H2SO4 છે, એને આપણે કહીએ છીએ ઓલિયમ. તો ધ મટીરિયલ એન્ટરિંગ ધ એસિડ પ્રોસેસિંગ આર 65% ઓલિયમ ફ્રોમ કોન્ટેક્ટ પ્રોસેસ સલ્ફ્યુરિક પ્લાન્ટ, 56 to 60% HNO3 ફ્રોમ એન એમોનિયા ઓક્સિડેશન પ્લાન્ટ, એટલે કે 56 થી 60% જેટલો HNO3 જે છે એ આપણે એમોનિયા ઓક્સિડેશન પ્લાન્ટમાંથી મળ્યો હોય એ, એન્ડ સ્પેન્ટ એસિડ ફ્રોમ ધ નાઇટ્રેશન ઓપરેશન, એટલે કે સ્પેન્ટ એસિડ જે છે નાઇટ્રેશન ઓપરેશનમાંથી જે મળ્યો હોય તે એને દરેકને એડ કરવામાં આવે છે, જે આપણે પ્લાન્ટના અંદર એન્ટર થાય છે મટીરિયલની વાત કરીએ છીએ આપણે, આ દરેક જે છે અલગ અલગ જગ્યાએથી લઈ લેવામાં આવે છે, બરાબર. ધ પ્રોસેસિંગ પ્રોડ્યુસિસ નાઇટ્રો ગ્લિસરીન મિક્સ એસિડ, આ પ્રોસેસ કરવાથી આપણને નાઇટ્રો ગ્લિસરીન મિક્સ એસિડ મળે છે, એટલે કે જેનું આપણે ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટના નાઇટ્રેશન માટે, એટલે મતલબ નાઇટ્રોગ્લિસરીન મિક્સ એસિડ એ આપણને મળે છે, કોન્સન્ટ્રેટેડ HNO3 અને 93% H2SO4. ધ પ્રોસેસિંગ પ્રોડ્યુસિસ નાઇટ્રોગ્લિસરીન મિક્સ એસિડ, નાઇટ્રોગ્લિસરીન મિક્સ એસિડ આપણને જે છે એ મળે છે, બરાબર. 65% ઓલિયમ ઇઝ સ્ટોર્ડ ઇન અ હીટેડ બિલ્ડિંગ અપોન રિસીપ બાય ટેન્ક કાર, સિન્સ ઇટ હેઝ ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ અબાઉટ 5 ડિગ્રી સેન્ટીગ્રેડ એન્ડ રેડીલી ફ્રીઝિંગ ડ્યુરિંગ વિન્ટર વેધર. એટલે કે જે ઓલિયમ જે છે 65% એને નીચેના ભાગે હીટેડ ટેન્ક કારના અંદર સ્ટોર કરવામાં આવે છે, પરંતુ એનું ફ્રીઝિંગ પોઈન્ટ છે 5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નીચું છે, માટે વિન્ટરની સિઝનમાં એ ફ્રીઝ થઈ જાય છે. 65% ઓલિયમ જે આપણને કોન્ટેક્ટ પ્રોસેસ દરમિયાન મળ્યો હોય, મતલબ એ બધા અલગ અલગ પ્લાન્ટ શરૂ હોય અને એમાં કોન્ટેક્ટ પ્રોસેસમાંથી એ મળેલો હોય 65% ઓલિયમ, એની માટેની વાત કરીએ છીએ, કેમ કે આ એક પ્રોસેસિંગ એસિડ છે જે આપણે મિક્સ કરવાનો છે નાઇટ્રોગ્લિસરીન બનાવવા માટે, ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ જે આપણે કહીએ છીએ એના માટે આ રો મટીરિયલ છે જે મિક્સ એસિડ બનાવીએ છીએ. ઇન ઓર્ડર ટુ અવોઇડ ધીસ ફ્રીઝિંગ ન્યુસન્સ, ધ સ્ટ્રોંગ ઓલિયમ ઇઝ ડાયલ્યુટેડ ટુ અ સોલ્યુશન કોલ્ડ 40% ઓલિયમ એન્ડ એન્ટી ફ્રીઝ,
તો એના અંદર જે ઓલિયમ યુઝ થાય છે 65% એનો ફ્રીઝિંગ પોઈન્ટ બહુ જ નીચું છે, એ અરાઉન્ડ 5 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એટલે હીટેડ ટેન્ક કારની અંદર રાખવામાં આવે છે, બટ સ્ટીલ એ વિન્ટર સિઝનના અંદર ફ્રીઝ થઈ જાય છે. તો આ ફ્રીઝિંગને અવોઇડ કરવા માટે એનું ડાયલ્યુશન કરવામાં આવે છે અને એને 40% ઓલિયમ અથવા તો એને કહેવામાં આવે છે એન્ટી ફ્રીઝ with a nominal composition of about 103% H2SO4 and 6% HNO3, which solution remains liquid to well below 0 Fahrenheit. આ જે ઓલિયમ બનાવેલું હોય 40% ઓલિયમ એ 0 Fahrenheit ડિગ્રીએ પણ લિક્વિડ ફોર્મમાં રહેશે, એનું સોલિડિફિકેશન થશે નહીં, એનું ફ્રીઝિંગ થઈ જશે નહીં. એટલે કે 0 Fahrenheit એટલે -18 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ટેમ્પરેચર હોય તો પણ એ લિક્વિડ ફોર્મની અંદર રહેશે, બરાબર. ધીસ 40% ઓલિયમ ઇઝ યુઝ ફર્સ્ટ ટુ મિક્સ વિથ 97% HNO3 ટુ મેક સેમી મિક્સ એસિડ. આ જે ઓલિયમ હોય એને 97% HNO3 સાથે મિક્સ કરવામાં આવે છે સેમી મિક્સ એસિડ બનાવવા માટે. સૌથી પહેલા વહેલા આ પ્રોસેસ કરવામાં આવે છે નાઇટ્રોગ્લિસરીન મિક્સ એસિડ બનાવવા માટે થઈને ઓલિયમને 97% HNO3 સાથે સૌથી પહેલા વહેલા મિક્સ કરી અને સેમી મિક્સ એસિડ બનાવવામાં આવે છે. એન્ડ ટુ મેક ફાઇનલ એડજસ્ટમેન્ટ ઓફ ધ સેમી મિક્સ આફ્ટર ઇટ હેઝ બીન એનાલાઇઝ્ડ. સેમી મિક્સનું એનાલાઇઝેશન થઈ જાય પછી ટુ ધ ડિઝાયર્ડ મિક્સ એસિડ રેડી ફોર યુઝ ઇન ધ નાઇટ્રેશન. એટલે કે જે પણ રિક્વાયરમેન્ટનું આપણને મિક્સ એસિડની જરૂરિયાત હોય એ બની જશે, બરાબર. ક્યારે? સૌ પ્રથમ ઓલિયમને 97% HNO3 સાથે મિક્સ કરી અને ત્યારબાદ જે કહીએ આપણે એ સેમી મિક્સ બનશે અને એ સેમી મિક્સ જે છે એનું એનાલિસિસ થાય અને એમાં એડજસ્ટમેન્ટ કરવામાં આવે ફાઇનલ નાઇટ્રેશન કરતાં પહેલાં, એટલે નાઇટ્રેશન માટે યુઝ કરતાં પહેલાં. ધ 97% HNO3 ઇઝ મેડ ઇન અ કોન્સન્ટ્રેશન ફેડ વિથ કોન્સન્ટ્રેટર મિક્સ એસિડ મેડ ફ્રોમ વિથ HNO3 અરાઉન્ડ 55-60% HNO3, 93% H2SO4 એન્ડ સ્પેન્ટ નાઇટ્રેટિક એસિડ ટુ અ કમ્પોઝિશન ઓફ અબાઉટ 35% H2SO4 એન્ડ 23% HNO3. જે 97% HNO3 છે એ કેવી રીતે બનાવવામાં આવે એની વાત કરીએ છીએ આપણે. This mixed acid is fed to a denitrating and concentrating operation. આ જે મિક્સ એસિડ હોય એને ડીનાઇટ્રેટિંગ અને કોન્સન્ટ્રેટિંગ ઓપરેશન માટે મૂકવામાં આવે છે. વન ફોર્મ ઓફ ધીસ પ્રોસેસ ઇઝ ઇન ધીસ ફિગર. આ જે ફિગર હું અહીંયા હવે બોર્ડ પર ડ્રો કરું છું એ એક એમ ફોર્મ છે જેના અંદર મિક્સ એસિડને ડીનાઇટ્રેટિંગ અને કોન્સન્ટ્રેટિંગ ઓપરેશન કરવામાં આવે છે એના માટેનું જે યુનિટ છે હું અહીં બોર્ડ પર ડ્રો કરું છું જેનાથી તમને વધુ ક્લિયર આવી આવશે, બરાબર. 97% HNO3 કેવી રીતે બનાવી શકાય છે જે આપણે ઓલિયમ સાથે મિક્સ કરીએ છીએ એ આખું પ્રોસેસિંગ યુનિટ કેવું છે એ તમને અહીં બોર્ડ પર બતાવવાથી તમને લોકોને ખ્યાલ આવી જશે 97% HNO3 માટે, બરાબર, જે હું અહીં બોર્ડ પર ડ્રો કરું છું. અહીં બોર્ડ ઉપર આખી જ જે આકૃતિ છે એ ડ્રો કરવામાં આવે છે જેનાથી તમને આઈડિયા આવશે કે કેવી રીતે આખી પ્રોસેસ થાય છે, કોન્સન્ટ્રેશન કેવી રીતે થાય છે. Concentrated nitric acid.
This is D Nanketing Tower. This is thermometer. Spent acid delivery. This is steam inlet.
aircraft spent as a delivery. ब्रीचिंग क्या करते हैं?
ocean towers. The strong HNO3
HNO3 बराबर the strong HNO3 produced by initial condensation of the vapor from the tower is removed at the bleaching operation. એટલે બ્લીચિંગ ઓપરેશનમાં ટેન્કમાં તમે જોઈ શકો છો જે ઇનિશિયલી જે નાઇટ્રિક એસિડ સ્ટ્રોંગ વેપર્સ મળી છે એનું કન્ડેન્સેશન થઈને અહીં બ્લીચિંગ ટાવરના બોટમમાં આપણને કોન્સન્ટ્રેટેડ HNO3 મળી જશે. આપણે મેઇનલી આખા ટાવરમાં એ કોન્સન્ટ્રેશન માટે કરીએ છીએ, HNO3ના કોન્સન્ટ્રેશન માટેનો ટાવર છે. The other product of denitrating and concentrating operation is dilute H2SO4. આ denitrating અને concentrating ટાવરની બીજી જે પ્રોડક્ટ છે એ dilute H2SO4 છે જે અહીં તમે આઉટલેટ દ્વારા જોઈ શકો છો બરાબર. The other product of denitrating and concentrating operation is dilute H2SO4 taken from the bottom of denitrating tower at about 70% strength. એટલે ડીનાઇટ્રેટિંગ ટાવર છે એમાં આપણને આની સાથે સાથે જે બીજી પ્રોડક્ટ મળે છે એ મળે છે ડાયલ્યુટ H2SO4 જે આખી પ્રોસેસ દરમિયાન કોન્સન્ટ્રેશન ને ડીનાઇટ્રેટિંગની પ્રોસેસ દરમિયાન એ આપણને અહીં બોટમમાં ડીનાઇટ્રેટિંગ ટાવરના અંદર મળે છે. ધ ડાયલ્યુટ H2SO4 ઇઝ ધેન કોન્સન્ટ્રેટેડ. પછી આ H2SO4નું કોન્સન્ટ્રેશન પાછું આગળ એ કરવામાં આવે છે, પણ અહીં ડાયરેક્ટ H2SO4 એ બહાર નીકળે છે. સ્ટાર્ટિંગમાં વેસ્ટ એસિડ સ્પેન્ટ એસિડની અંદર દાખલ કરવામાં આવે છે, નીચેના ભાગેથી સ્ટીમ આપવામાં આવે છે જેના લીધે નાઇટ્રિક એસિડ વેપર્સ એ અહીં બ્લીચિંગ ટાવરમાં જશે, એની સાથે સાથે ઓક્સાઇડ્સ પણ જશે. સ્ટાર્ટિંગની અંદર એનું કન્ડેન્સેશન થઈને અહીં કોન્સન્ટ્રેટેડ HNO3 મળશે ફર્સ્ટ સ્ટેપના અંદર બરાબર, અને જે બાકી ડાયલ્યુટ HNO3 છે એ આગળના ભાગે એબ્સોર્પ્શન ટાવરના અંદર જતું રહેશે. ઇન ધીસ ફિગર ધ ઇન્ડિકેટેડ બ્લીચર એન્ડ એબ્સોર્પ્શન ટાવર આર યુઝવલી કન્સ્ટ્રક્ટેડ ઓફ સિરામિક મટીરિયલ. મેઇનલી આ જે બ્લીચર અને એબ્સોર્પ્શન છે એ સિરામિક મટીરિયલના પહેલાના સમયે બનાવવામાં આવતા હતા. એટલે ફર્સ્ટ ઓફ ઓલ જેટલો કોન્સન્ટ્રેટેડ HNO3 હતો એ તો બહાર નીકળી ગયો, અને બાકીનો જે ડાયલ્યુટ HNO3 હતો એ એબ્સોર્બિંગ ટાવરમાં ગયો, અને ત્યાંથી પાછું એને આપણે ડીનાઇટ્રેટિંગ ટાવરના અંદર લાઇન દ્વારા રિટર્ન કરીએ છીએ કોન્સન્ટ્રેશન કરવા માટે. તો તમે આખું જ યુનિટ જે છે એ જોઈ શકો છો. સૌ પ્રથમ જે જે બ્લીચર છે અને જે એબ્સોર્બર છે એ સિરામિક મટીરિયલના બનાવવામાં આવતા હતા. ધ કરન્ટ ટ્રેન્ડ ઇઝ ટુ રિપ્લેસ ધ સિરામિક એબ્સોર્પ્શન ટાવર્સ વિથ સિંગલ પાસ મેટલ ટાવર્સ વિચ ઇન્વોલ્વ મચ લેસ મેન્ટેનન્સ એક્સપેન્સ. અત્યારે હવે સિંગલ પાસ મેટલ ટાવર્સ એને રિપ્લેસ કરી નાખ્યા છે બ્લીચિંગ ટાવરને, અને એબ્સોર્પ્શન ટાવરના જગ્યાએ હવે સિંગલ પાસ મેટલ ટાવર્સ જે છે એ યુઝમાં આવે છે, જેના દ્વારા એનું એક્સપેન્સ છે એ ઓછું કરી શકાય છે, જે બીજા ખર્ચાઓ આવે છે એ ઘટાડી શકાય છે બરાબર. તો આ રીતે હોલ પ્રોસેસિંગ તમે અહીં ટાવરના અંદર જોઈ શકો છો. એટલે આપણે આખું એસિડ પ્રોસેસિંગ એ ઇન્ડસ્ટ્રીની અંદર નાઇટ્રેશન પ્રોસેસ દરમિયાન મિક્સ એસિડ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, અને એ જે તે ઇન્ડસ્ટ્રીની ઇકોનોમી ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે. મતલબ કે જેના કેલ્ક્યુલેશન્સ હોય એની પ્રાઇસીસ ઉપર મિક્સ એસિડ એ બહુ જ અસર કરે છે. તો એની આપણે કોન્સન્ટ્રેશન કેવી રીતે કરવું, અહીંથી આપણને 97% HNO3 મળે, અને આખું એસિડ એનું મિક્સિંગ કેવી રીતે કરવું દરેક વસ્તુ મેં તમને ફર્સ્ટ ફિગરની અંદર અલગ અલગ કોન્ટેક્ટ પ્રોસેસમાંથી મળેલા એસિડ બરાબર, એમોનિયા રિકવરી પ્લાન્ટના અંદરથી મળેલા એસિડ અને સ્પેન્ટ એસિડનું મિક્સિંગ કેવી રીતે થાય એનાલિસિસ એની વાત કરી. ત્યારબાદ આપણે ઓલિવની સાથે જે નાઇટ્રિક એસિડ મિક્સ કરીએ 97% એ કેવી રીતે બનાવાય એ સિસ્ટમ ફોર ધ પ્રોડક્શન ઓફ કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ એ ડિસ્કસ કરી. ડીનાઇટ્રેટિંગ ટાવરના અંદર એ સ્પેન્ટ એસિડ લઈ લેવામાં આવે છે, એને સ્ટીમ ઇનલેટ સ્ટીમ અહીંથી દાખલ કરવામાં આવે છે, ગરમ કરવામાં આવે છે, થર્મોમીટર રાખેલું છે, અહીં નાઇટ્રિક એસિડ વેપર બનશે, બ્લીચિંગ ટાવરના અંદર જશે, ઇનિશિયલી જેટલો પણ કોન્સન્ટ્રેટેડ HNO3 છે એનું કન્ડેન્સેશન થઈને અહીં બ્લીચિંગ ટાવરમાંથી બહાર નીકળી જશે,
જે ડાયલ્યુટ એજન્ટ છે એનું અહીંયા એક્સપોપ એક્સોપ્શન થઈ જશે અને ઈ ડાયલ્યુટ એજન્ટ છે એને ફરીથી રિટર્ન ટુ ધ ડીનેટેડ ટાવર અપડા લાઈન પર રિટર્ન કરીશું. અહીં બીજી પ્રોડક્ટ જે મળે છે એ છે ડાયલ્યુટ 2SO4 જે ડીનેટેડ ટાવરમાંથી નીચેના ભાગેથી બહાર નીકળે છે અને એનું કોન્સન્ટ્રેશન પછીથી કરવામાં આવે છે બીજી સિસ્ટમ દ્વારા અને આ ડાયલ્યુટેડ જેનોથી ફરીથી પ્રોસેસ થાય છે અને આ રીતે આપણને કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ અરાઉન્ડ 97% કોન્સન્ટ્રેટેડ એસિડ એ મળે છે. તો આ જે આખું જ પ્રોસેસિંગ છે એ તમારા એક્ઝામના માટે બહુ જ જરૂરી છે સમજવું કે કેવી રીતે આખો સિસ્ટમ કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ બનાવવાની સિસ્ટમ કેવી હોય છે બરાબર. મિસ એસિડ બનાવવા માટે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે એ અહીં આપણે ડિસ્કસ કર્યો છે. તો આજે આપણે જે છે એ અહીં સુધી રાખશું અને નેક્સ્ટ સેશનના અંદર મિક્સ એસિડ કમ્પોઝિશનની વાત એ આપણે કરીશું આ યુનિટના અંદર. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ. વી વિલ ડિસ્કસ અવર નેક્સ્ટ પોઈન્ટ મિક્સ એસિડ કમ્પોઝિશન ઇન ધ નેક્સ્ટ સેશન. ટુડે વી હેવ મેઇનલી ડિસ્કસ અબાઉટ ધ મિક્સ એસિડ પ્રોડક્શન. મિક્સ એસિડ પ્રોડક્શન કેવી રીતે કરાય સ્પેશિયલી ગ્લિસરાઇલ ટ્રાયનાઇટ્રેટ મિક્સ એસિડ જે છે એના પ્રોડક્શન માટેનું મિક્સ એસિડ જે છે એનું એક્ઝામ્પલ આપણે આજે લીધું છે જે ફર્સ્ટ ફિગરના અંદર તમને બતાવવામાં આવેલું છે એ ગ્લિસરાઇલ ટ્રાયનાઇટ્રેટ માટે બતાવેલું છે અને સેકન્ડ ફિગર છે એ છે સ્પેન્ડ સિસ્ટમ ફોર ધ પ્રોડક્શન ઓફ કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ. સો વી આર